नमस्ते विद्यार्थी मित्रों, आज आप धोरण 10 विषय गुजराती काव्य 3 सिलवंत साधु ने भणीशुं। काव्य नंबर 3 सिलवंत साधु ने। सिलवंत साधु ने काव्यना लेखिका छे गंगा सती, जेमनो जन्म 1846 में थयो हतो अने अवसान 1894 में थयो हतो। हवे अहीं आपणे प्रथम आ काव्यनो परिचय जोशुं। गंगाबा कड़संग गोहिल नो जन्म भावनगर जिल्लाना राजपरामां थयो हतो। गंगा सतीनुं पूरुं नाम छे गंगाबा कड़संग गोहिल। तेमनो जन्म भावनगरना राजपरामां थयो हतो। तेमणे समाधि लेता पहेला तेमना शिष्य पानबाईने 52 दिवस सुधी एक एक रचना संभळावी हती। तेमना शिष्य छे कोण? पानबाई। तेमणे पोते मृत्यु थयुं पोते समाधि ले छे एनी पहेला एक एक रचना એટલે કે પોતાનું એક એક ભજન 52 દિવસ સુધી સંભળાવે છે। આ પાનભાઈ છે એ ગંગા સતીના શિષ્ય ઉપરાંત તેના પુત્રવધુ પણ હતા, જે આજે ભજન રૂપે પ્રચલિત છે। વીજળીને ચમકારે, મેરુરે ડગે, સિલવંત સાધુને ભક્તિ કરવી તેણે વગેરે ગંગા સતીના જાણીતા પદો છે। તો કે વીજળીને ચમકારે, મેરુરે ડગે, સિલવંત સાધુને ભક્તિ કરવી તેણે, આ બધા ગંગા સતીના જાણીતા પદો એટલે કે ભજનો છે। ગંગા સતી યોગ માર્ગે ખૂબ આગળ વધેલા હતા એટલે પોતે યોગ વિદ્યાના જાણકાર હતા, પોતે એક સિદ્ધ યોગી હતા। જ્ઞાન માર્ગની ઉત્તમ રચનાઓ તેમની પાસેથી મળે છે। જ્ઞાન માર્ગ, જ્ઞાન કઈ રીતે પ્રાપ્ત કરવું, સાચું જ્ઞાન કોને કહેવાય, તેની ઉત્તમ રચનાઓ તેમને ભજનોમાં તેમના ભજનો છે। મનુષ્યને મળેલા ક્ષણિક જીવનનો સદુપયોગ કરી ભક્તિથી જીવનને તરબોળ કરવાની તેમણે વાત કરી છે। આપણે મનુષ્યને મળેલ આપણું જીવન કેવું છે ક્ષણિક, કારણ કે આપણે નથી ખબર કે આપણે કેટલો સમય જન્મ લીધા પછી આપણે જીવવાના છે, તો આ જીવનનો તે સદુપયોગ કરવાનું કહે છે અને પોતાના જીવનમાં ભક્તિને ભરપૂર કરવાનું કહે છે। હવે અહીંયા કાવ્યમાં શું કહેવા માગે છે તે જોશું। ગંગા સતીના ઘણા ભજન પ્રચલિત બન્યા છે। પ્રસ્તુત ભજનમાં એક આદર્શ સંત કેવા હોય એની વાત કરી છે। હવે અહીંયા આપણે ઉપર જ જોયું કે ગંગા સતીએ છે તે અલગ અલગ 52 રચનાઓ છે તેમના શિષ્ય પાનબાઈને કીધી હતી, તેમાંથી તેની અમુક રચનાઓ છે ખૂબ જ પ્રખ્યાત છે, તેમાંનું એક આ સિલવંત સાધુ, આમાં એક આદર્શ સંત કોને કેવો તેની વાત અહીંયા કરવામાં આવી છે। જેનામાં સર્વગુણનો વિકાસ થયો હોય એ સીલ છે, જેમાં બધા જ ગુણો, આપણે એવું કહેવાય છે કે જે ગુણશાળી મનુષ્ય ને જ સીલ કહેવાય છે, જેનું ચિત્ત શુદ્ધ હોય, જેના મનમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ ન હોય, પ્રભુમાં જ જેનું મન પરોવાયેલું હોય, મન વચન કર્મ જેના એક હોય, આઠે પ્રહર એટલે 3 કલાક આનંદમાં રહેતો હોય એવા સાધુને વારેવાર નમવાની વાત ગંગા સતી કરે છે। અહીંયા આઠે પ્રહર એટલે 1 પ્રહર એટલે 3 કલાક, 24 કલાકના કેટલા પ્રહર હોય છે? 8 એટલે 24 કલાક। હવે અહીંયા શું કહે છે કે સિલવંત સાધુનું ચિત્ત એટલે શરીર અને મન કેવું હોવું જોઈએ? શુદ્ધ। તેના મનમાં દરેકે દરેક વ્યક્તિ સમાન હોય છે, તે કોઈને શત્રુ અથવા મિત્ર ગણતો નથી, જેના પ્રભુમાં જ તેનું મન પરોવાય એટલે 24 કલાક તે પ્રભુ ભક્તિમાં લીન હોય છે, અને મન વચન કર્મ જેના એક હોય છે, જેવું બોલે છે તેવું જ કરે છે અને તેવું જ તે વિચારે છે, તેવી વ્યક્તિ જ સિલવંત સાધુ કહી શકાય અને કહે છે કે આવા વ્યક્તિને તમારે વારંવાર નમન કરવું જોઈએ। હવે આપણે આની પહેલાં પણ એક ચેપ્ટર વૈષ્ણવજન નરસિંહ મહેતાનું ભણ્યું, એમાં તમે બધાને ખબર છે કે શું હતું કે વૈષ્ણવજન પ્રભુનો ભક્ત કોને કેવો, અને એવા વ્યક્તિની તમે દર્શન કરો તો તમારી 71 પેઢી તરી જાય એવું નરસિંહ મહેતા કહ્યું। એ જ રીતે અહીંયા ગંગા સતી પણ કહે છે કે ખરેખર સાધુ કેવો હોવો છે, અત્યારના જે ઢોંગ પાખણ કરે છે તે નહીં, પરંતુ સાધુ છે તેના મનમાં કોઈ પણ પ્રકારની લોભ લાલચ વગરનો
તે મન વચન અને કર્મથી જેનામાં શુદ્ધ ભાવ હોય તે જ સાચો સાધુ છે એવું અહીંયા કહ્યું છે. હવે અહીંયા આપણે કાવ્ય જોશું. પહેલાં હું તમારી સામે એક વખત કાવ્ય સંભળાવીશ અને એના પછી જ આપણે ફરીથી કાવ્ય સમજશું. સિલવંત સાધુને વારે વારે નમીએ, જેને બદલે નહીં વર્તમાન રે, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ, જેને મારા જ થાય મહેરબાન રે, જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, જેને પરમારથ પ્રીત રે, મન વચનની વાણીમાં ચાલે ને રૂડે પાડે એવી રીત રે. આટે પોર મન મસ્ત થઈ રેવે, જેને જાગી ગયો તુરિયાનો તાર રે, નામની રૂપ જેણે મિથ્યા કરી જાણ્યું, સદાય ભજનનો વ્યાપાર રે. સંગત તો કરો તમે એવાની કરશો ને, તો ઉતરશો ભવ પાર રે. ગંગા સતી એમ બોલ્યા રે પાનબાઈ, જેને વચનોમાં વિશ્વાસ રે. આ છે ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું છે. હવે આપણે કાવ્ય જોશું. સિલવંત સાધુને, એટલે કે સિલ જેનું પવિત્ર છે તેવા સાધુને, વારે વારે એટલે વારંવાર નમીએ એટલે નમન કરીએ છીએ, જેના બદલે નહીં વર્તમાન એટલે જેના વર્તનમાં, વર્તમાન એટલે જેના વર્તનમાં કોઈ ફેર પડતો નથી, ચિત્તની વૃત્તિ જેની સદાય નિર્મળ એટલે કે પવિત્ર, નિર્મળ એટલે કે પવિત્ર, જેની ચિત્તની વૃત્તિ સદાય પવિત્ર રહે છે, જેને મહારાજ થાય મહેરબાન એટલે જેના ઉપર પરમેશ્વર મહેરબાન થાય છે. હવે સિલવંત સાધુને વારંવાર નમન કરીએ આપણે, કે જેના વર્તનમાં ક્યારેય પરિવર્તન જોવા મળતું નથી, જેની ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ પવિત્ર રહે છે, તેના ઉપર જ પરમેશ્વર પણ મહેરબાન, તેની દયા દાખવે છે, તેની કૃપા, મહેરબાન એટલે કૃપા ઉતારે છે. અહીંયા કે કેવો પહેલા પેરેગ્રાફમાં કહે છે કે એવા વ્યક્તિને વારંવાર એવા જ સાધુને નમન કરવું કે જેના વર્તન ત્રણેય દિશાઓ કે ચારેય દિશાઓમાં કે ત્રણેય કાળમાં હંમેશા સમાન રહેતું હોય, જેની ચિત્ત હંમેશા પવિત્ર હોય, તેના ઉપર ભગવાન મહેરબાન હોય, તે જ વ્યક્તિને વારંવાર આપણે નમન કરવું જોઈએ. જેને શત્રુને મિત્ર એકે નહીં ઉર્મા, એટલે કહે છે કે હૃદય, ઉર એટલે હૃદય, પરમાર્થ, અહીંયા પરમાર્થને પરમાર્થ, સચિનજી સચું ફોર્મેટ છે એમાં પરમાર્થ, તળપદો શબ્દ છે એટલે પરમાર્થ, પરમાર્થનો અર્થ થાય છે મોક્ષ, અથવા બીજો અર્થ થાય છે તેનો પરોપકાર. પરમાર્થનો અર્થ થાય છે મોક્ષ અને પરોપકાર. રૂઢિ એટલે સુંદર, સારી રીત એટલે નિયમ. અહીંયા કે જેનો શત્રુ અને મિત્ર તેના હૃદયમાં નથી, જે દરેક વ્યક્તિને સમાન ગણે છે, તે કોઈને શત્રુ નથી માનતો અને કોઈને મિત્ર નથી માનતો, જેને પરોપકારમાં જ પ્રીત છે, જેને પરોપકાર બીજાના ઉપર પરોપકાર કરવામાં જ જે માને છે, જેની મન વચન અને વાણીમાં કેવી છે એકરૂપતા છે, જેનું મન વચન અને વાણીમાં એકરૂપ છે, જે રૂડી પાડે એવી રીત, જે એવા સારા નિયમોનું જે વ્યક્તિ પાલન કરે છે, તેને જ આપણે નમન કરવું જોઈએ. શું કહે છે કે સિલવંત સાધુ છે એના મનમાં કોઈ શત્રુ નથી અને મિત્ર નથી, તેને મોક્ષ તરફ, તે પરોપકાર તરફ જ એનું જીવનમાં ધ્યેય છે, તેના મન વચન અને વાણી એકરૂપ છે અને તે એના જીવનમાં એવા જ નિયમોનું તે પાલન કરે છે. પછી છે આઠે પોર મન મસ્ત થઈ રહેવે. આઠે પોર મન મસ્ત એટલે ભગવાનની ભક્તિમાં જે લીન રહે છે, જેનો જાગી ગયો તુર્યાનો તાર એટલે જેનામાં તુર્યાનો તાર એટલે સમજણ શક્તિનો ઉદય થયો, જેમાં બ્રહ્માવસ્થા જેને ભગવાન સાથે ભગવાનને પોતાના અંદરમાં જેને પામી લીધા છે તેવી સમજણ શક્તિનો જેનામાં ઉદય થયો છે, જેણે નામ અને સુંદરતાને મિથ્યા એટલે ફોગટ ગણી જાણ્યા છે, તેમાં કંઈ છે નહીં એવું માને છે, અને જે હંમેશા જ ભજનનો વ્યાપાર કરે છે એટલે તે ભજનમાં જ પરોવાયેલો રહે છે, તેને સિલવંત સાધુ કહેવાય.
અહીંયા શું કીધું છે કે જેના આઠે પોર ભગવાનની ભક્તિમાં લીન છે, જેની સમજણ શક્તિનો ઉદય થયો છે, કે બ્રહ્માનંદનો જેને પ્રાપ્તિ થઈ છે, જેણે પોતાનું નામ અને રૂપને મિથ્યા કરી દીધા છે, અને જે હંમેશા જ ભક્તિનો વ્યાપાર કરે છે, તે જ શીલવંત સાધુ છે. હવે પછી કહે છે ગંગા સતી, સંગતો કરશો, એટલે સંગતો એટલે સંગ, એવા વ્યક્તિને જ કરશો તો શું થશે, તમારો ઉતરતો ભાવ એટલે બીજા જન્મમાં પણ તમારો આ ભાવ છે એવો થશે, સુધરી જશે. કે વચનમાં વિશ્વાસ, એટલે પોતાની વાણીમાં, એની એવા વ્યક્તિની વાણીમાં કહે છે કે વિશ્વાસ રાખો, અથવા તો મારી વાણીમાં તમે વિશ્વાસ રાખજો. સંગતો કરશો તો એવાની કરશો રે, એટલે એવા જ વ્યક્તિની સંગ તમે જાશો જેણે ઉતરશો ભાવ પાર રે, તો જ તમે તમારો ભાવ છે, તમારું જીવન છે એ સુધારી શકશો. આમ ગંગા સતી બોલે છે, પાનભાઈ તમે વચનમાં વિશ્વાસ, એટલે મારા વચનમાં વિશ્વાસ રાખજો. હવે શું કહે છે અહીંયા, આપણે પહેલેથી જોઈએ કે શીલવંત સાધુને વારે વાર નમન કરવું જોઈએ, જેના વર્તનમાં કંઈ પરિવર્તન જોવા ન મળે, જેની ચિત્તની વૃત્તિ હંમેશા નિર્મળ હોય, અને એવા જ વ્યક્તિ ઉપર પરમાત્માની હંમેશા કૃપા હોય, જેના હૃદયમાં શત્રુ કે મિત્ર એવા કોઈ ભેદ નથી, જેને મોક્ષમાં જ પ્રીતિ હોય, જેના મન વચન અને વાણીમાં એકરૂપતા હોય, અને જે વ્યક્તિ બધા જ નિયમોનું પાલન કરતો હોય, જે આઠે પ્રહોર દિવ્યાનંદ બ્રહ્માનંદમાં વ્યસ્ત હોય, જેની બ્રહ્મા અવસ્થા જેની સમજણ શક્તિ જાગી ગઈ હોય, જેને નામ અને રૂપને મિથ્યા કરી દીધા હોય, અને જેનું મન હંમેશા જ ભજનમાં પરોવાયેલું હોય, એવા વ્યક્તિને જ સંગતું કરવાનું કહે છે ગંગા સતી. કોને? તો કે પાનભાઈને. અને કહે છે તમને મેં જે વચનો કીધા છે એના ઉપર તમે વિશ્વાસ રાખજો. શબ્દ સમજૂતી, સમાનાર્થી શબ્દ. શીલવંત એટલે શીલવાળું, સદાચારી ચારિત્રવાન, ઉર એટલે હૈયું, મિથ્યા એટલે ફોગટ અથવા વ્યર્થ, પ્રહર એટલે 3 કલાક એટલે 7.5 ઘડી. શીલવંત, શીલવાળું, સદાચારી ચારિત્રવાન, ઉર એટલે હૈયું, મિથ્યા એટલે ફોગટ અને વ્યર્થ, પ્રહર એટલે 3 કલાક 7.5 ઘડી. બીજું છે તળપદા શબ્દ, નિર્મળ એટલે નિર્મળ, રૂઢી એટલે સારી, મહારાજ એટલે મહારાજ, પરમાર્થ એટલે પરમાર્થ, રેવે એટલે રહે, વચનોમાં એટલે વચનોમાં, વ્યાપાર એટલે વ્યવહાર, પોર એટલે પ્રહર, સંગતું એટલે સંગત. નિર્મળ એટલે નિર્મળ, રૂઢી સારી, મહારાજ એટલે મહારાજ, પરમાર્થ એટલે પરમાર્થ, રેવે એટલે રહે, વચનોમાં એટલે વચનોમાં, વ્યાપાર એટલે વ્યવહાર, પ્રોર એટલે પ્રહર, સંગતું એટલે સંગત. હવે છે વિરુદ્ધાર્થ શબ્દ, નિર્મળ એટલે મલિન, શત્રુ એટલે મિત્ર, વ્યવહાર તો દુર્વ્યવહાર. નિર્મળનો વિરોધી છે મલિન, શત્રુનો મિત્ર અને વ્યવહારનો દુર્વ્યવહાર. પછી આવે છે રૂઢિપ્રયોગ, નામને રૂપ મિથ્યા કરવું એટલે નિર્મોહી થઈને જીવવું. નામને રૂપને મિથ્યા કરવું, નિર્મોહી એટલે મોહ વગરનું થઈ જીવવું, તુર્યાનો તાર જાગી ઉઠવો, સમજણ શક્તિનો ઉદય થવો, આઠે પ્રહોર આનંદમાં એટલે હંમેશા પ્રસન્ન રહેવું. શબ્દ સમૂહ માટે એક શબ્દ, પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ, પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ, પારકાના હિત માટે કાર્ય કરવું એટલે પરમાર્થ, મલિન નહીં તેવું નિર્મળ, મલિન નહીં તેવું નિર્મળ. હવે સ્વાધ્યાય જોશું આપણે, સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ હું તમને કહીશ તો તમારે ધ્યાનથી સાંભળવાના છે, જેથી તમને જ્યારે હું હોમવર્કમાં સ્વાધ્યાય લખવા આપું તો તમને સરળતાથી પ્રશ્ન સમજાઈ જાય. સ્વાધ્યાય પ્રશ્ન નંબર 1, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તો અહીંયા પહેલો પ્રશ્ન તમારે શું છે, વિકલ્પ. પહેલો પ્રશ્ન છે તેમાંથી
जेने शत्रु के मित्र एके नहीं उर्मा पंक्ति नो भाव सो छे एमां जवाब में छे ए बधा दुश्मनो होवानो भाव बी बधा मित्रों होवानो भाव सी जीवन थी निर्लेप बनवानो भाव डी शत्रु ने मित्र बनावानो भाव और अहीं आवशे सी जीवन थी निर्लेप बनवानो भाव। प्रश्न बे सिलवंत साधनों शब्दार्थ सिलवंत एटले आपणे समानार्थी शब्द में जोयुं हतुं चारित्रवान नाशवंत शर्माण के लज्जाशील तो शुं हतुं चारित्रवान। प्रश्न बे नीचेना प्रश्नों एक वाक्य में उत्तर आपो। प्रश्न एक भजन ने अंतिम पंक्ति में गंगा सती कोने उद्देशी ने बात करी रहिया छे तो कि भजन ने अंतिम पंक्ति में गंगा सती पानबाई ने उद्देशी ने बात करी रहिया छे। प्रश्न बे सिलवंत साधुना चित्तनी वृत्ति केवी होय छे तो जवाब आवे छे कि सिलवंत साधुना चित्तनी वृत्ति केवी होय छे तो कि निर्मळ होय छे। सिलवंत साधुना चित्तनी वृत्ति निर्मळ होय छे। હવે અહીંયા પ્રશ્ન ત્રણ નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો। પ્રશ્ન એક ગંગા સતી પાનબાઈને કેવી વ્યક્તિની સંગતો કરવાનું કહે છે તો કે એનો જવાબ છે ગંગા સતી પાનબાઈને સિલવંત સાધુની સંગત કરવાનું કહે છે કારણ કે તે આઠે પ્રહર મન મસ્ત બનીને રહેતો હોય છે તે ધ્યાનાવસ્થા એટલે કે સમજણ શક્તિનો ઉદય પ્રાપ્ત કર્યો હોય છે તે હંમેશા જ ભજનનો વ્યાપાર કરતો હોય છે એવા વ્યક્તિની સંગતો કરવાનું કહે છે। બીજો પ્રશ્ન છે કવિયત્રી વારંવાર નમવાનું શા માટે કહે છે। હવે ગંગા સતી સિલવંત સાધુને વારંવાર નમવાનું કહે છે કારણ કે તેમના વર્તનમાં ક્યારેય કોઈ ફેરફાર થતો નથી તેમના ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે તેમનામાં શત્રુ કે મિત્રનો ભેદભાવ હોતો નથી ઈશ્વર તેમની પર કૃપા હોય છે તેથી જ ગંગા સતી તેમને વારંવાર નમવાનું કહે છે। હવે એના પછીનો પ્રશ્ન છે પ્રશ્ન ચાર નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં જવાબ આપો। તો પ્રશ્ન એક છે સિલવંત સાધુ તમે કોને કહીશો કાવ્યના આધારે જણાવો। તો હવે અહીંયા આપણે કાવ્યનો એક પ્રકારનો સાર જ છે કારણ કે તેમાં સિલવંત સાધુના લક્ષણો છે તે આપ્યા છે તો તમે જોઈ હું તમને કહું છું। સિલવંત સાધુ પદ ગંગા સતીની ભજન ગંગામાંથી લેવામાં આવ્યું છે। આ પદમાં ગંગા સતીએ પાનબાઈને ચારિત્રવાન સાધુના એટલે કે સિલવંત સાધુના લક્ષણો કેવા હોય છે અને તેની સંગતો કરવાની સલાહ આપી છે। આ પદમાં સિલવંત સાધુના લક્ષણો વર્ણવાયા છે। સિલવંત સાધુના વર્તનમાં ક્યારેય કોઈ બદલાવ જોવા મળતો નથી તેઓ દરેક પરિસ્થિતિમાં એક સમાન રહે છે તેમની ચિત્તની વૃત્તિ નિર્મળ હોય છે ઈશ્વર તેમની તેમના પર કૃપા હોય છે તેમણે મિત્ર કે શત્રુ એવો કોઈ ભેદ હોતો નથી તેઓ મન વચન અને કર્મથી એક જ હોય છે એટલે કે જેવું વિચારે છે એવું જ બોલે છે અને એ જ પ્રમાણે કાર્ય પણ કરે છે એટલે કે તે નિર્મોહી હોય છે તેને નામ રંગ રૂપ મોહમાયા હોતી નથી ભજનનો વેપાર કરી મસ્ત થઈને કરે છે અને આખો દિવસ તે એમાં આનંદમાં રહે છે। આમ ગંગા સતી સિલવંત સાધુને સંગ કરવાનું કહે છે કારણ કે આવા વ્યક્તિની સંગત કરવાથી જ આપણે મોક્ષની પ્રાપ્તિ થાય છે એવું ગંગા સતી કહે છે। હવે અહીંયા આપણે ગંગા સતી છે તેનું પદ સિલવંત સાધુને જોયું તેનો પરિચય પ્રાપ્ત કર્યો તે કાવ્યને પણ આપણે વ્યવસ્થિત રીતે સમજ્યું છે તો હવે તમારે આ કાવ્યનું સ્વાધ્યાય છે તે હોમવર્કમાં કરવાનું છે એટલે તમારે આ આખા સ્વાધ્યાયમાં તમારે વધારે નથી ખાલી બે એક જ લોંગ ક્વેશ્ચન છે અને બાકીના બે શોર્ટ ક્વેશ્ચન છે તો તમે આરામથી અને વ્યવસ્થિત રીતે તમે આને કરી શકશો અને સારા અક્ષરે કરવાનું છે અને છતાં પણ જો ક્યાંય તમને પ્રશ્ન હોય તો તમે તમારા હોમવર્ક સાથે મને લખીને મોકલી શકો છો પરંતુ તમારે આ બધું તમારા માટે જ છે તો વ્યવસ્થિત રીતે અને ધ્યાનથી બધું સાંભળવાનું છે અને સમજવાનું પણ
છે. થેન્ક યુ.